शहीदों ने शत शत नमन। जी हाँ, जम्मू काश्मीर में आतंकी हुमला दरमियान अहमदाबाद ना एक जवान शहीद थया छे। 25 वर्षीय जवान महिपाल सिंह प्रवीण सिंह वाड़ा शहीद थया छे। जवान महिपाल सिंह वाड़ा मूल सुरेंद्रनगर ना वतनी छे। आज विराट नगर में शहीद जवान नी शहीद यात्रा निकलशे, अंतिम यात्रा निकलशे। 34 राष्ट्रीय राइफल में महिपाल सिंह वाड़ा पोते फरज बजावता था। जम्मू काश्मीर ना कुलगाम में अथड़ामण थई हती, आतंकी अथड़ामण थई हती, जेमां तेओ शहीद थया। 15 ऑगस्टे ज आ शहीद जवान नो जन्मदिवस हतो। 4:30 वागे शहीद जवान ना देह ने अमदावाद लावामां आवशे। तो आर्मी कैंटोनमेंट में गार्ड ऑफ ऑनर आपवामां आवशे। 6:30 वागे तेमनी अंतिम यात्रा छे ते काढवामां आवशे। तो महिपाल सिंह बाळपणथी ज देशभक्तिना गुणों धरावता हता अने बाळपणथी ज आर्मीमां जवानी तेओ प्रबळ इच्छा धरावता हता। जम्मू काश्मीरना कुलगाममां आतंकवादीओ अने सुरक्षा दळो वच्चे अथडामणमां 3 जवानो शहीद थया हता, जेमां अमदावादना महिपाल सिंहनो पण समावेश थाय छे। तेमनी उमर मात्र 25 वर्षनी हती अने 17 वर्षे तेमणे आर्मी जॉइंट कर्युं हतुं। શું કહી રહ્યા છે તેમના મિત્રો કે જે મિત્રોએ તેમની સાથે અભ્યાસ કર્યો હતો, તે મિત્રોનું શું કહેવું છે, કેવો તેમનો સ્વભાવ હતો, આવો સાંભળીએ। મહિપાલસિંહ છેલ્લા 8-1 વર્ષથી આર્મીમાં જોડાયેલા હતા। એ આર્મીમાં માં ભારત દેશની સેવા માટે જોડાયેલા હતા। એ પોતે તેમની પહેલું પોસ્ટિંગ જે 4 વર્ષથી એમાં જબલપુરમાં હતું, એમનું પહેલું પોસ્ટિંગ જબલપુરમાં થયું હતું। તે 4 વર્ષની ફરજ બજાવ્યા બાદ એમાં એમનું બીજું પોસ્ટિંગ ચંડીગઢમાં થયું। ચંડીગઢમાં એમણે 3 વર્ષ ફરજ બજાવી। 3 વર્ષ ફરજ બજાવ્યા બાદ એમનું ત્રીજું પોસ્ટિંગ જમ્મુ કાશ્મીરમાં થયું। જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવવાનો 6 મહિના થયા હતા અને એમનું 1 મહિના પહેલાં જ એ રજા લઈને ઘરે આવ્યા હતા। પોતાની વાઇફનું એમનું શ્રીમંત હતું, તે શ્રીમંતમાં ઘરે આવ્યા અને ફરજ પર પછી પાછા ગયા અને એમનું આજે ગઈકાલે રાત્રે એમના એક સમાચાર આવ્યા કે ભાઈ મહિપાલસિંહ પ્રવીણસિંહ વાળા કે જે પોતે શહીદ થયા છે મા ભૂમિની રક્ષા માટે, એના માટે કઈ શબ્દો મારી જોડે છે નહીં। કારણ કે અમે જ્યારે સ્કૂલમાં જોડે ભણતા હતા ત્યારે એ અમને કહેતો હતો કે હું આર્મીમાં જઈશ। બોલવાની સ્ટાઇલ જેનું એગ્રેસિવ અને જેનું એક્યુરેટની હસી હતી, જે એ બાબતે પોતે એકદમ વ્યવસ્થિત માણસ હતા। અમારી પાસે તો અત્યારે કોઈ શબ્દો જ નથી વ્યક્ત કરવા માટે કે અમારો જે ભાઈ, અમારી સોસાયટીનો દીકરો અને અમારો કુટુંબી થાય એ આજે દેશની સેવામાં શહીદ થયેલ છે। બહુ નાની ઉંમરનો દીકરો હતો, 19 વર્ષે એ ભરતી થઈ ગયા હતા, 25 વર્ષ એમની ઉંમર છે। અને બીજી દુઃખદ વાત એ છે કે અત્યારે એમના ઘરના ડિલિવરી ઉપર છે, પ્રેગ્નન્સી છે એમને, હજી કોઈ બાળક આવ્યું નથી બરાબર, પણ એ અત્યારે ડિલિવર અને બંને ઘટના ભેગી થઈ ગઈ છે। એક બાજુ સુખનો પ્રસંગ, એક બાજુ દુઃખનો, કઈ રીતે વ્યક્ત કરો એ અમારા માટે બહુ અઘરું થઈ ગયું છે। 1-1.5 મહિના પહેલાં એના વંશીષની શ્રીમંતની વિધિ હતી, એ વિધિ દરમિયાન એ પોતે રજા ઉપર આવી, વિધિની શ્રીમંતની વિધિ આ તે બધું પૂર્ણ કરી અને તુરંત જ પોતાની રજા પૂર્ણ થતાં એ જમ્મુ કાશ્મીરની ડ્યુટી ઉપર હાજર થયેલા હતા અને કોઈપણ પ્રકારની આનાકાની કે કોઈપણ પ્રકારની આળસ વગર સીધા જ ટ્રેનમાં બેસી પોતે રવાના થયેલા। છેલ્લે 4 તારીખે એમના મિસિસ સાથે લગભગ 4 વાગ્યાની આજુમાં એમને ટેલિફોન ઉપર વાતચીત થયેલી કે આજે અત્યારે અમારે સ્પેશિયલ ડ્યુટીમાં જવાનું છે અને હું ઉતાળમાં છું એટલે વધારે વાત કરતો નથી, તબિયત પાણી વિશે પૂછી એની તબિયત અને પ્રેગ્નન્સીની બાબતમાં પૂરા દિવસો જઈ રહ્યા છે, કોઈ તકલીફ હાથે એની સાળ સંભાળ લઈ અને પોતે ડ્યુટી ઉપર ગયેલો અને પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ કરી અને આ શહીદીના માર્ગે નીકળી પડ્યો। તો 15 ઓગસ્ટે જ મહિપાલસિંહનો જન્મદિવસ આવવાનો હતો, દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના પહેલેથી જ હતી। વધુ વિગત મેળવીશું, સંવાદદાતા દિવ્યા જોડાઈ ગયા છે। દિવ્યા તેમના પરિવારજનો સાથે વાતચીત કરી રહ્યા છે। દિવ્યા, અવની, મહિપાલસિંહ જેવા જ જવાનોના કારણે આજે દેશની જનતા સુરક્ષિત છે અને આવા જવાનો જ્યારે શહીદ થતા હોય છે ત્યારે દેશના દરેક નાગરિકની આંખમાં આંસુ જરૂર જોવા મળતા હોય છે। અમદાવાદમાં રહેનાર આ મહિપાલસિંહ વાળા કે જેઓ ખૂબ જ નાની વયથી જ આર્મીમાં જોડાયા હતા, પહેલેથી જ તેમનું એક સપનું હતું કે દેશની સેવામાં હું હંમેશા સહભાગી થઈશ અને તેવા જ ઉદ્દેશ્ય સાથે ચાલતા 25 વર્ષની વયે તેમનું જે શહીદ થયા છે, પરિવાર પાસે અંતિમ વાતચીત
વચ્ચે તેમના ધર્મપત્ની સાથે વાતચીત થઈ હતી. હાલચાલ તેમના પૂછ્યા હતા અને તે બાદ જે મેઇન જે ઓપરેશન હતું તે દરમિયાન તેઓ ગયા હતા અને ત્યાં ત્રણ જવાનો જે શહીદ થયા છે તેમાંનું જે અમદાવાદનો એક નાગરિક જે વિરાટનગર ખાતે રહે છે તે શહીદ થયા છે અને થોડીક વારમાં તેમના જે અંતિમ યાત્રા જે શરૂ થવાની છે એરપોર્ટ ઉપર પણ તેમના દેહને લાવવામાં આવશે ત્યારે તે પહેલાંના આ દ્રશ્ય છે કે જ્યાં દૂર દૂરથી તેમને અંતિમ દર્શન કરવા માટે આવા શહીદ થયેલા જવાનને સલામી આપવા માટે દૂર દૂરથી લોકો છે તે અહીંયા પહોંચી રહ્યા છે. સમગ્ર એરપોર્ટથી લઈને વિરાટનગર પાસેના જે તમામ રસ્તા છે ત્યાં લોકોનો ધસારો અત્યારથી છે તે જોવા મળી રહ્યું છે. અહીંના રહેણાંક વિસ્તારના તમામ લોકો છે જે સહભાગી થયા છે એમની સાથે પણ વાતચીત કરીશું. કયા શબ્દમાં શ્રદ્ધાંજલિ આપ આપશો? કારણ કે આવા જ જવાનોના કારણે આજે આપણે આપણા ઘરમાં પરિવાર સાથે શાંતિથી રહી શકીએ છીએ. સૌ પહેલાં તો મહિપાલસિંહ અમર રહે. મહિપાલસિંહવાળા એ નાનપણથી જ એ આર્મીમાં જોડાવાની ઈચ્છા ધરાવતા હતા અને દેશની સેવા કાજે એમણે જે આજે બલિદાન આપ્યું છે એ આપણા સૌ માટે ગૌરવ જેવી વાત થઈ રહેશે. અને નાનપણથી એમની જે ઈચ્છા હતી એમણે પૂર્ણ કરી અને દેશની સેવા માટે એમણે એમની જાન બલિદાન આપી દીધું છે અને એમને એમના પરિવાર માટે સૌને માટે ખૂબ પ્રેમ હતો અને ખૂબ તમામ લોકો છે જે શ્રદ્ધાંજલિ આપવા માટે એક સલામી આપવા માટે આવી રહ્યા છે. આપ કયા શબ્દમાં ભૈપાલસિંહને કહી રહ્યા છો કે તમે જે અમર થઈ ગયા છો? સૌ પ્રથમ તો એ કહીશ કે અમારા જે મિત્ર હતા આજે ફ્રેન્ડશિપ ડે છે એના દિવસે જ્યારે આ વાતાવરણ થયું ત્યારે બધાની આંખમાં પાણી આવી ગયું છે કે આ સંજોગે આ સમય અમે એમને સારી રીતે શ્રદ્ધાંજલિ કરીએ કે ત્યાં પણ આજે ગૌરવ એવી છે કે અમારા મિત્રએ આટલું જે કામ કર્યું છે દેશનું સર્વોચ્ચ સન્માન જે કહેવાય એ અત્યારે એમને મેળવ્યું છે. અને આગળ એટલું કહીશ કે આ વિસ્તાર એમને એક ભય તરીકે માને છે અને દરેક લોકો છે આજે રવિવાર છે ઘણાના ધંધા ચાલુ છતાં બંધ કરીને આજે એમને એક સન્માન માટે અહીંયા પધાર્યા છે. વાતચીત થતી હશે, કેવો એમનો સ્વભાવ હતો, કેવું એમને નિખાલસતા? જ્યારે એ રજા ઉપર ત્યાં અહીંયા આવ્યા હતા ત્યારે લગભગ અમારે 1.5 કલાક સુધી અમે એક જ જગ્યાએ ઉભા રહીને અમારે વાત થઈ હતી. કારણ કે ઘણા લાંબા સમય એ જ્યારે જોઈન થયા એના પછી પ્રથમ મુલાકાત હતી અમારી ત્યારે અમને ઘણી બધી એમની વાતો કરી હતી આર્મીમાં જવા માટે શું શું એમને કરવું હતું એમની મહેનત હતી અમે જોડે દોડવા માટે અમે જોડે જતા હતા પણ એમને જ્યારે એમનું સિલેક્શન થયું ત્યારે અમે ખરેખર ખુશ હતા અને એ એમને અને મારા ભત્રીજાને અમને બધાને પ્રોત્સાહન એક આપતા હતા કે તમે પણ એ મહેનત કરો ને એટલે સુધી પહોંચી શકો છો. અને હંમેશા એમની જ્યારે બી વાતચીત થતી હતી ત્યારે એક દેશ માટે એમની બસ એક જ વાત થતી હતી, એક એમને હતું કે દેશ માટે કંઈક કરવું છે. પહેલેથી જૂનું નહીં હતા અને 19 વર્ષની વયે જ એમને આ જોઈન કર્યું હતું. જ્યારે લોકો મજાક મસ્તીમાં ને એવી વિચારતા છે એની જગ્યાએ દેશભક્તિ એમને 19 વર્ષે જે જોઈન થઈ ગયા હતા. બીજી એક યાદ છે મારા દીકરા મારી દુકાને એક મહિના પહેલાં જ્યારે અહીંયા અમદાવાદ આવ્યા હતા ત્યારે મારી દુકાને જ્યારે ખરીદી કરવા આવ્યા હતા ત્યારે મારા દીકરાને એમણે સ્પેશિયલી કીધું હતું કે તું પણ આર્મીમાં જોઈન થઈ જા અને હમણાં જે અગ્નિવીર જે ગવર્મેન્ટને જે સરકારે સ્કીમ મૂકી છે ત્યારે મારા દીકરાને એમણે ખૂબ જ પ્રોત્સાહિત કર્યો હતો કે તું પણ આર્મી જોઈન કરી લે અને બહુ જ લાગણીશીલ અને લોકો માટે સેવાભાવી અને બહુ નિખાલસ સ્વભાવના હતા એમને. મહિપાલસિંહ છે તે ખૂબ માયાળુ હતા, સેવાભાવી વ્યક્તિત્વ ધરાવતા હતા અને જ્યાં જાય ત્યાં દરેક વ્યક્તિને અહીંયાથી આર્મીમાં જોડાવા માટેનું એક પહેલેથી જ તેમને એક પ્રોત્સાહન આપતા હતા. સીધા જ આ ઘરની બહારના દ્રશ્ય છે કે જે હું બતાવી રહી છું કે જ્યાં તેમના જે અંતિમ યાત્રા જે પરિવારના સભ્યો વચ્ચે થવાની છે તમામ લોકો અહીંયા પહોંચવાના છે. વહેલી સવારથી જ લોકોનો ધસારો છે તે અહીંયા સ્થળ પર જોવા છે તે મળી રહ્યો છે. તમામ લોકો જે અહીંયા પહોંચી રહ્યા છે સાથે જ અહીંયા સીધા જે દ્રશ્ય કે તેમના જે કહી શકાય કે ઠેર ઠેર દુઃખની લાગણીઓ છે તે જોવા મળી રહી છે. તમામ લોકોમાં અહીંયા જે તેમના જે સોસાયટીની બહારના દ્રશ્ય છે કે ત્યાં હજારોની સંખ્યામાં લોકોની જે ભીડ છે તે જોવા મળી રહી છે. કારણ કે 19 વયની જે રીતે વાતચીત કરી અવધિ કે 19 વયની નાની ઉંમરમાં જ તેમને આર્મીમાં જોડાવાનો એક ઉત્સાહ હતો અને એ જ ઉત્સાહ સાથે જ્યાં જ્યાં તેઓ બેસતા હતા ત્યાં નાનામાં નાના બાળકને કાં તો પછી કોઈ ઘરના વડીલ હોય તેમને પણ પોતાના સંતાનોને આર્મીમાં જોડાવા માટેની એક પ્રોત્સાહન આપતા હતા. અને એક આવો જ ઉત્સાહિત એક જવાન કે જ્યારે દેશની સુરક્ષા કરતા કરતા દેશની જનતાની સુરક્ષા કરતા કરતા શહીદ થતો હોય એટલે સ્વાભાવિક છે કે દરેકની આંખમાં આંસુ હોય. આજે એક સોસાયટી નહીં પરંતુ આખો દેશ છે કે જે ઘરોમાં આંખોમાં આંસુ રડી રહ્યો છે, પરંતુ અમર જરૂર થઈ ગયા છે મહિપાલસિંહ. અને સીધા જે દ્રશ્ય અત્યારે હાલ કે જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે, પરિવારજનો અહીંયા અંતિમ દર્શન કરશે, તેને પણ અહીંયા ફૂલોથી સજાવી દેવામાં આવ્યો છે. તમામ લોકો
वहेली सवारथी जइया पहुंची रहा छे। एक दुखनी लागणी पण छे, तो परिवार मां पण एक शहादतनी एक सलामी आपवानो एक उत्साह छे ते पण जोवा मळे छे। शहीद वीर महिपाल सिंह भले नथी रहा, परंतु तेमनी जे यादो छे, तेमनी जे सलामी छे, तेमनी जे जे तेमने बलिदान आप्युं छे ते क्यारे भूलाई शकाय तेम नथी। लोकोमां पण जे उत्साह छे ते अहींया जोवा छे ते मळी रह्यो तो, परंतु एक सलामी देशना जवानने आपवा माटे पण दूर दूरथी लोको छे ते अहींया पहोंची रह्या छे। परिवारमां आजे दुःख छे, परंतु एक साथे एक तरफ दुःख અને એક તરફ સુખ, કારણ કે તેમના ધર્મપત્ની છે તેઓ અત્યારે હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તમામ લોકોએ તેમના અંતિમ દર્શન કરવા ભારત માતા કી જયના નારા સાથે દૂર દૂરથી આવેલા લોકો છે તેમનો ધસારો પણ તેમના નિવાસસ્થાનની બહાર જોવા છે તેમ પડી રહ્યો છે। અવની જી બિલકુલથી દિવ્ય આભાર તમામ વિગતો બદલ।